રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 3 કલાક વરસાદની આગાહી. આગામી 3 કલાકમાં વરસાદ વરસી શકે છે. કચ્છ બનાસકાંઠા, પાટણ, દ્વારકા, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર આ તમામ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે. કઈ કઈ જગ્યાએ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, હાલની ત્યાંની સ્થિતિ શું છે, વિની સમજાવશે અમારા સંવાદદાતા વિની. જી પૂનમ, જેવી રીતે વિંડીના માધ્યમથી હું દર્શકોને જણાવી દઉં કે આગામી 4 થી 5 કલાકમાં કયા જિલ્લાઓમાં અને કઈ કઈ જગ્યાએ વરસાદ વરસી શકે છે. કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી તે પ્રમાણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહી શકે છે. કારણ કે મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવે વિંડીના માધ્યમથી હું દર્શકોને જણાવી દઉં કે કયા કયા જિલ્લાઓમાં ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર પવન સાથે વરસાદ વરસી શકે છે. તો સૌથી પહેલાં અહીંયા રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, જૂનાગઢ, જામનગર, સલાયા, પોરબંદર આ તમામ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સિસ્ટમ અહીંયા જે છે તે સક્રિય છે. ત્યાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે અને વાતાવરણમાં પલટો આવી શકે છે. ભર ઉનાળે અહીંયા વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજકોટમાં 34 ડિગ્રી તાપમાન, ચોટીલામાં 34 ડિગ્રી, બોટાદમાં 39 ડિગ્રી, જસદણમાં 34 ડિગ્રી, ગોંડલમાં 36 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. આ વાત થઈ રહી છે આજના દિવસની અને આગામી 3 થી 4 કલાક માટે આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. અને હવે આગળ જોઈએ, આ સાથે જ આગળ મોરબી, સુરેન્દ્રનગર, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે પૂનમ.